नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मीमोहन विद्यालय मोवस। चालो बाळको, आजे धोरण एक विषय पर्यावरण, एमा बाळको छठो चेप्टर छे मजा पड़े मजा पड़े। तो चालो बाळको, आजे आपणे पाठ्यपुस्तक में प्रवृत्ति पण करीशुं, साथे साथे बाळको आपणे अभ्यास पण करीशुं। बाळको तमारे पाठ्यपुस्तक में पाना नंबर 70 काढ़ो। तो बाळको आपणे शुं करवानुं छे, वाँचो अने लखो, एटले के वाँचवानुं पण छे अने साथे साथे शुं करवानुं छे बाळको, लखवानुं पण छे। तो बाळको अहींया शुं लख्युं छे, भाग। शुं लख्युं छे बाळको? भाग। एवी रीते बाळको तमारे पण साथे साथे बोलवानुं छे अने पेन्सिलथी तमारे पाठ્યપુસ્તકમાં લખવાનું છે। બીજું શું લખ્યું છે બાળકો? કીડી। શું લખ્યું છે? કીડી। પછી લખ્યું છે બાળકો સાડી। શું લખ્યું છે બાળકો? સાડી। પછી લખ્યું છે બાળકો બકરી। શું લખ્યું છે બાળકો? બકરી। અને બીજું શું લખ્યું છે બાળકો? વાગતી। શું લખ્યું છે બાળકો? વાગતી। અને લખ્યું છે બાળકો નીચે ઉડતી। શું લખ્યું છે બાળકો? ઉડતી। પછી લખ્યું છે બાળકો નિસરણી। શું લખ્યું છે બાળકો? નિસરણી। એવી રીતે બાળકો તમારે બોલવાનું પણ છે અને પેન્સિલ દ્વારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે। પછી લખ્યું છે બાળકો કરવતી। શું લખ્યું છે બાળકો? કરવતી। પછી લખ્યું છે બાળકો દાતરડી। શું લખ્યું છે? દાતરડી। પછી બાળકો અહીંયા લખ્યું છે, એટલે કે વાક્ય લખ્યું છે, એમાં શું લખ્યું છે બાળકો? મનને મને કાકડી આપી। શું લખ્યું છે બાળકો? કે મનને મને કાકડી આપી। પછી લખ્યું છે બાળકો તમારી સાડી સારી છે। શું લખ્યું છે બાળકો? તમારી સાડી સારી છે। પછી લખ્યું છે બાળકો રાજાની ગાડી કરતા મારી ગાડી સારી છે। શું લખ્યું છે બાળકો? રાજાની ગાડી કરતા મારી ગાડી સારી છે। તો બાળકો આ શબ્દ તમારે શું કરવાનું છે? ઘરે બેસીને વાંચવાનું છે અને પછી બાળકો તમારે પર્યાવરણની નોટબુકમાં પણ લખવાનું છે। હવે બાળકો આપણે આગળ જઈશું। હવે બાળકો આપણે શું કરવાનું છે? બાળકો હવે આપણે ચકલી વિશે અભ્યાસ કરવાનો છે। તો બાળકો તમે ચિત્ર જોઈ શકો છો કે બાળકો ચિત્રમાં કેટલી ચકલીઓ છે? તો બાળકો ચિત્રમાં 3 ચકલીઓ છે। એમાં બાળકો ચકલીઓ શું શું કરી રહી છે? તો બાળકો એક ચકલી છે એ શું કરી રહી છે બાળકો? પાણી પી રહી છે। અને બીજી ચકલી છે તે શું કરી રહી છે બાળકો? બોલો। એ આંગણામાં નીચે બેસી રહી છે। અને ત્રીજી ચકલી છે એ શું કરી રહી છે બાળકો? એ ઝાડ ઉપર બેઠી છે। અને જે આંગણામાં એક સરસ મજાનું શું છે બાળકો? ઘર છે। અને એ ઘરના આંગણામાં એક સરસ મજાનું વૃક્ષ એટલે કે ઝાડ છે। અને એ ઝાડ પર એક માળો છે, એ માળામાં 2 ઈંડા છે। અને જે સરસ મજાનું ઘર છે ને બાળકો, એ ઘરમાં બારીમાં એક માળો છે અને એ માળામાં પણ ઈંડા તમને જોવા મળે છે। તો બાળકો તમે આ ચિત્રમાં જોઈ શકો છો। તો બાળકો ચકલી એ આપણા ઘર આંગણાનું શું છે બાળકો? પક્ષી છે। અને આપણને પણ ચકલી ખૂબ ગમે છે। અને બાળકો ચકલી કાબરા ચિત્રા રંગની હોય છે। ચકલીની નાની ચાંચ, 2 આંખો, 2 પગ અને 2 પાંખો હોય છે। ચકલી દાણા અને જીવડા ખાય છે। ચકલીના માળો પીછા, રૂ, રેસા વગેરેનો હોય છે। આપણા ઘરમાં લટકાવેલા ફોટા પાછળ કે છાપલી ઉપર ચકલી માળો બાંધે છે। ચકલીના બચ્ચા રૂપાળા લાગે છે। ચકલી તેને દાણા ખવડાવે તે જોવાની મને મજા આવે છે। બાળકો તમને પણ ખૂબ મજા આવે છે ને જ્યારે ચકલી
दूर दूर थी दाणा शोधी लावे छे एना पोताना बच्चा ने खवड़ा माटे। ते जोवानी बाळको तमने पण खूब मजा आवे छे। वहली सवारे चकलीओ चीची करीने बधाने जगाड़े छे। मारी मम्मी चकली माटे चोकमां दाणा नाखे छे। मारा दादा दादीमा अने चकाचकीनी मने वार्ता कहे छे। मने तो आ वार्ता सांभळवानी खूब ज गमे छे। अने बाळको चकली तो सौने गमे छे ने, अने बाळको चकली तमने पण खूब गमे छे। तो बाळको आजे आपणे अहींया सुधी अभ्यास करीशुं। तो बाळको आजनुं लेसन छे जे हवे आपणे वाचो अने लखो। जे शब्द छे એ તમારે પર્યાવરણની નોટબુકમાં લખી નાખવાનું છે, અને બાળકો ચકલી વિશે પણ તમારે પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે, અને પછી બાળકો લખા ગયા બાદ તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે। ધન્યવાદ।